હવે આગળ વાત કરીએ તો વિજાપુર સુવર્ણ બજાર ગણાતા કુકરવાડા બસ સ્ટેશનથી આવતી 15 બસો બંધ કરાતા લોકોમાં આક્રોશ. વિજાપુર તાલુકાનું સુવર્ણ બજાર ગણાતા કુકરવાડા ગામના સ્ટેન્ડ ઉપર આવતી 15 જેટલી બસોને ગુજરાત વાહન વ્યવહાર નિગમ મહેસાણા વિભાગ દ્વારા એકાએક બંધ કરી દેવામાં આવતા લોકોમાં આક્રોશ ઊભો થવા પામ્યો છે, જેને લઈને આગામી દિવસોમાં આવી રહેલી લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરી મતદાન નહીં કરવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી. કુકરવાડાના રહીશો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી બસો બંધ કરી દેવામાં આવતા ગાંધીનગર, હિંમતનગર, ગોજારીયા, મહેસાણા જતા મુસાફરો ભારે તકલીફમાં મુકાયા છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા આવતી જતી બસો ઊભી રહે તે માટે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, પરંતુ કોઈ બસો આવતી ન હોવાથી શોભાના ગાંઠિયા જેવા બની ગયા છે, જેને લઈને સોશિયલ મીડિયામાં પણ તેનો ઉહાપોહ જોવા મળી રહ્યો છે. બંધ કરેલી બસોને ચાલુ કરવા નહીં આવે તો આગામી દિવસોમાં ચૂંટણીમાં મતદાન નહીં કરી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ગામના રહીશોએ ચીમકી ઉચ્ચારી હતી. સૈયદજી બુખારી, ZS TV, વિજાપુર. હું કિશન રતિલાલ ભાનુશાલી એક કુકરવાડા ગામ તરફથી એક રજૂઆત કરવા માગું છું કે કુકરવાડામાં આવતી અને જતી તમામ બસો કે જે પહેલાં કરતો 20% બસો જ અત્યારે આવે છે તો કેમ બંધ કરવામાં આવેલ છે? લોકોની સગવડ અને અગવડમાં એરવી નાખવા માટે આ બસો બંધ ઈરાદાપૂર્વક બંધ કરવામાં આવી હોય એવું લાગે છે. તો મહેરબાની કરી અને સાંજની બસો કે જે સંપૂર્ણપણે 9 વાગ્યા પછી કુકરમાં કોઈ બસ આવતી નથી તો એ બસ ચાલુ કરવામાં આવે એવી અમારી ઉગ્ર રજૂઆત છે. કિશનભાઈ, તમને એવું લાગી રહ્યું છે કે કુકરવાડા ગામના રાજકારણીય જે નેતાઓ છે, જે લોકલ નેતાઓ, એ આના માટે કંઈ કાર્ય કરતા હોય અને સફળ થયા હોય? રાજકારણીઓ આની અંદર રસ કેમ લેતા નથી એક વિચારવાનો પ્રશ્ન છે. બાકી જો એ રસ લે તો આ કામ થાય એવું છે અને એમને સારો એવો સપોર્ટ બી ગામ તરફથી મળે છે તો એ કેમ રસ લેતા નથી એક વિચારવા લાયક પ્રશ્ન. તો આ વખત જે કુકરવાડાના યુવાનોએ જે ઝુંબેશ ઉઠાવ્યું છે કે બસ નહીં તો વોટ નહીં, તો તમારી દ્રષ્ટિએ યોગ્ય છે? બસ નહીં તો વોટ નહીં એ એક ઝુંબેશ બહુ સારી ઝુંબેશ છે, પણ એના માટે ગામના રાજકારણીઓએ મહેનત કરી રસ લઈ અને આગળ વધવું જોઈએ. શું કહેશો બસ સ્ટેશન અહીંયા જે હાલની સ્થિતિમાં જોતા બસ સ્ટેશન? બસ સ્ટેશન તમને કોઈ એંગલથી કુકરવાડાનું ગામનું બસ સ્ટેશન જેવું લાગતું નથી. તમે મારી પાછળ સમયપત્રક જોઈ શકો છો, લગભગ 20 વર્ષ પહેલાં આ સમયપત્રક બન્યું છે. કોઈ એંગલથી કોઈ જગ્યાએથી વંચાતું બી નથી અને કચરાનું લગભગ બહુ મોટું સામ્રાજ્ય અહીંયા દેખાય છે. બસ એટલું જ કહીશ. શું લાગે છે નયનભાઈ, બીજું તમારે આ કુકરવાડા વિશે શું કહેવું આ બસ સ્ટેન્ડના વિકાસ માટે? શું તમારું નામ અને તમે જે અપડાઉન કરતા હોય એ રૂટ કહી દો આપો. મારું નામ નયન પટેલ છે, ગામ કુકરવાડા. હું આજથી 2008થી અત્યાર સુધી બસમાં અપડાઉન કરું છું અને મારું અપડાઉન કરવાનું સ્થળ કુકરવાડાથી લઈને ગાંધીનગર ઇન્કમટેક્સ થઈને માણેક ચોક, બરાબર. તો હું ઘણા વર્ષોથી અપડાઉન કરું છું અને ઘણા વર્ષોથી, આજની નહીં પણ છેલ્લા 10-11 વર્ષથી તો મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણી ખરી બસો કે જે મારા અપડાઉન કરવાના ટાઈમમાં બંધ થયેલી છે, એ તો બરાબર છે. અને ગવર્મેન્ટ એવું કહે છે કે કુકર બસ સ્ટેન્ડ ગવર્મેન્ટે પાસ કર્યું છે, જો બસ જ ના આવતી હોય તો આ બસ સ્ટેન્ડ પાસ કરેલો મતલબ શું એનું? બીજું, ગામના વિકાસ માટે કહેતા હોય કે કુકરવાડાનું બસ સ્ટેન્ડ તો તમે જુઓ તો કચરાના ઢગ, દારૂની કોથળીઓ બધું ઘણું પડેલું હોય છે, તો માણસ બેસે તો બેસે ક્યાં? પાણી પીવાની કોઈ સગવડ નથી, બીજી ઘણી તકલીફો કુકરવાડા બસ સ્ટેન્ડમાં પડતી હોય છે. વરસાદ આવે તો ક્યાં ઊભું રહેવું પેસેન્જરને એ પણ બહુ મોટી તકલીફ છે. તો ખાલી બસ સ્ટેન્ડ પાસ કરવાથી બસ સ્ટેન્ડ બની જતું નથી, એની પાછળ બસો ચાલુ રાખવી,